हेलो माय डियर स्टूडेंट्स, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल, केम छो बधा। आशा राखू छू कि तमे बधाज मजा मा हशो अने घरे सेफ हशो। ओके स्टूडेंट्स, तमे हवे मोटा थई गया छो, તમારે તમારી સાથે સાથે તમારી ફેમિલીની સેફટીનું પણ ધ્યાન રાખવાનું છે। મમ્મી ડેડી બહારથી આવે તો કહેવાનું કે પહેલાં હેન્ડ વોશ કરી લ્યો, બહાર જાય ત્યારે ચેક કરવાનું કે માસ્ક પહેર્યું છે કે નહીં, આ બધું જ તમારે ધ્યાન દેવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો આજનો સુવિચાર જોઈ લઈએ। આજનો સુવિચાર છે, Mistakes are proof that you are trying. Mistakes એટલે કે ભૂલ। આપણે જે ભૂલો કરીએ છીએ તે પ્રૂફ છે, સાબિતી છે। શેની સાબિતી છે, શેનું પ્રૂફ છે? That you are trying કે તમે પ્રયત્નો કરી રહ્યા છો, તમે ટ્રાય કરી રહ્યા છો, બરાબર છે? આપણે ટ્રાય કરીએ છીએ તેનું સબૂત છે આપણી ભૂલો। જો આપણે ટ્રાય કરીએ તો જ ભૂલ થાય, બરાબર ને? કાંઈ આપણે ટ્રાય જ ન કરીએ તો ભૂલ થઈ શકે નહીં। એટલે જ્યારે ભૂલ થાય છે તો તે સાબિતી આપે છે કે આપણે કોઈ વસ્તુ માટે, કોઈ કામ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ। ઓકે સ્ટુડન્ટ્સ, આપણે મિસ્ટેકથી ગભરાવાનું નથી, તેમાંથી શીખ મેળવવાની છે, અને બીજી વાર તે મિસ્ટેક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો આ હતો આજનો સુવિચાર। ચાલો ધોરણ 3 વિષય ગણિત, ગણિતના લેક્ચરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું સ્ટુડન્ટ્સ। ચાલો આપણે ગણિતમાં શું કરી રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ આપણે? આપણે પ્રશ્નોના જવાબ લખો તે શીખી રહ્યા છીએ, બરાબર ને સ્ટુડન્ટ્સ? આજે પણ આપણે શું કરીશું, પ્રશ્નોના જવાબ લખો। આજે આપણે ફટાફટ તેનું રિવિઝન કરીશું, કારણ કે એકવાર આપણે તેને રિપીટ કરી ચૂક્યા છીએ। આજે બધા જ પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે। થોડુંક જલ્દી કરીશું, કારણ કે તમને ફાવી ગયું છે હવે, અને એટલા માટે આપણે આને ફરીથી કરી રહ્યા છીએ જેથી કરીને તમને ખૂબ જ સારી રીતે આ સમજાઈ જાય। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો શરૂ કરીએ, સૂચના વાંચી લઈએ। પુસ્તકની એક દુકાનમાં 2 દિવસમાં વેચેલા પુસ્તકોની વિગત અહીં આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીં લખ્યું છે કે આપણને એક પુસ્તકની દુકાનમાં એટલે કે બુક સ્ટોલમાં 2 દિવસની અંદર જેટલા પુસ્તકો વેચાણા છે તેની વિગતો આપી છે, તે પરથી પ્રશ્નો પૂછ્યા છે, આપણે તે પ્રશ્નોના જવાબ લખવાના છે। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો સૌથી પહેલા તો જોઈએ કઈ વિગતો છે। અહીં છે દિવસ અને અહીં છે પુસ્તકો। પહેલો દિવસ, બીજો દિવસ, આ પહેલા દિવસે વેચેલા પુસ્તકો છે, આ બીજા દિવસે વેચાયેલા પુસ્તકો છે। ચાલો અહીં આપણે કુલ કરીશું કે કુલ ગુજરાતી પુસ્તકો કેટલા છે, કઈ રીતે ખબર પડે? આ બંનેનો સરવાળો કરીએ તો કુલ ખબર પડી જાય।
આપણે આ બંનેનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 584. ત્યાર પછી હિન્દી પુસ્તકોમાં પહેલા દિવસ અને બીજા દિવસના પુસ્તકોનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 382. હવે અંગ્રેજી પુસ્તકો 182 અને 97 નો સરવાળો કરીશું 286. બરાબર છે. ચાલો પ્રશ્નો જોઈશું. સૌથી પહેલા આપણી સામે પ્રશ્ન છે, બે દિવસમાં કુલ કેટલા ગુજરાતી પુસ્તકો વેચાયા? તો શું કરીશું આપણે? આપણને ખબર છે કે બે દિવસની વાત થાય છે, એટલે કે પહેલો દિવસ અને બીજો દિવસ, બંને દિવસોમાં કુલ કેટલા ગુજરાતી પુસ્તકો? તો ગુજરાતી પુસ્તકોમાં પહેલા દિવસ અને બીજા દિવસમાં કુલ કેટલા, એટલે શું કરવાનું આપણે? સરવાળો. આપણે પહેલા દિવસે વેચાયેલા અને બીજા દિવસે વેચેલા ગુજરાતી પુસ્તકોનો સરવાળો કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, અહીં લખ્યો છે, છતાં આપણે કરીશું. ચાલો, અહીં કુલ કેટલા પૂછ્યું હતું, બરાબર ને? ચાલો સરવાળો કરીએ. એકમના અંકો છે 6 અને 8. 6 માં 8 ઉમેરીએ, 6 ને 8 કેટલા થાય? 6 માં 8 ઉમેરીએ તો થઈ જાય 14. 14 આપણે કઈ રીતે લખીશું? એકડો ઉપર, ચોગડો નીચે, એકડે ચોગડે 14. હવે દશકના અંકો, પહેલા આપણે આ બંને અંકોનો સરવાળો કરીશું. 1 ને 2 3, અને આ 3 માં 5 ઉમેરીશું, 3 ને 5 8, લખી નાખીશું 8. હવે અહીં 100ના અંકોનો સરવાળો કરીએ. 3 ને 2 5, તો આપણે અહીં લખી નાખીશું 5. તો જવાબ મળ્યો આપણને 584. ઓકે, આપણી સામે પ્રશ્ન છે, બે દિવસમાં કુલ કેટલા ગુજરાતી પુસ્તકો વેચાયા? તો આપણે સરવાળો કર્યો, જવાબ આવ્યો 584 પુસ્તકો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણી સામે સ્ક્રીન પર પ્રશ્ન છે, બે દિવસમાં કુલ કેટલા અંગ્રેજી પુસ્તકો વેચાયા? તો ચાલો ભાઈ, બે દિવસમાં અંગ્રેજી પુસ્તકો, તો અંગ્રેજી પુસ્તકોમાં જોશું, પહેલા દિવસમાં 182, બીજા દિવસમાં 97. આપણે બંનેનો સરવાળો કરીશું તો કુલ કેટલા વેચાયા એ ખબર પડી જશે. 182 વત્તા 97. ચાલો સરવાળો કરવાનો. 9 ને 7, 9 માં 7 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 9 ને 7 16. 16 કઈ રીતે લખવાના? એકડો ઉપર, છગડો નીચે, એકડે છગડે 16. હવે અહીં 1 ને 8 9, અને 9 ને 9, આ 9 માં 9 ઉમેરો, 9 ને 9 18. ચાલો લખી નાખીએ, એકડો ઉપર, આઠડો નીચે, એકડે આઠડે 18. હવે અહીં જોશું, 1 અને 1, 1 ને 1 2, અને અહીં કાંઈ ના હોય તો 0. તો 2 માં 0 નાખીએ તો 2 ના 2, લખી નાખ્યા 2. ચાલો જોઈએ, આપણો પ્રશ્ન હતો, બે દિવસમાં કુલ કેટલા પુસ્તકો વેચાયા, બે દિવસમાં કુલ કેટલા અંગ્રેજી પુસ્તકો વેચાયા?
तो आपणो जवाब आव्यो 286, बराबर ने स्टूडेंट्स? वेरी गुड. चलो नेक्स्ट क्वेश्चन. हवे आपणी सामे प्रश्न छे, पहला दिवसे हिंदी पुस्तकों करता गुजराती पुस्तकों कितला वधारे वेचाया? तो भाई शुं करीशुं आपणे? पहला दिवसनी लाइन जोवानी. हिंदी पुस्तकों छे 207, गुजराती पुस्तकों छे 326, बराबर छे? तो हिंदी पुस्तक करता गुजराती पुस्तक कितला वधारे वेचाया ए आपणने कई रीते खबर पड़े? हाँ, गुजराती पुस्तक माथी हिंदी पुस्तकों ने बाद करी लईए तो आपणने खबर पड़ी जाए, बराबर ने? कितला वधारे अथवा तो कितला ओछा, तो ए आपणने ज्यारे पूछो ने त्यारे पण आपणे बादबाकी करीए छीए. अहीं शब्द पण छे करता, चलो आपणे बादबाकी करीए. अहीं मोटी संख्या छे 326, एटले ते ऊपर लखी, पछी छे 207. चलो एकमना अंकोथी बादबाकी करीशुं. 6 माथी 7 बाद करवाना, बाद करीए. 6 माथी 7 बाद थई शके नहीं, એટલે દશકો લેશું બે પાસેથી, બે ઉપર ચેકો માર્યો, બે માંથી એક જાય તો એક, અને દશકાનો એકડો છગડે છ ની આગળ લખી નાખ્યો. ઓકે, ચાલો હવે 16 માંથી 7 બાદ કરવાના. 16 માંથી 7 બાદ કરો તો કેટલા વધે? 9. વેરી ગુડ. હવે દશકના અંકો, એક માંથી 0 બાદ કરીશું, એક માંથી 0 જાય તો 1. હવે અહીં 100 ના અંકો, 3 માંથી 2 બાદ કરવાના, 3 માંથી 2 જાય તો 1. જવાબ આવ્યો 119. આપણો પ્રશ્ન હતો કે પહેલા દિવસે હિન્દી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા, આપણે બાદબાકી કરી, જવાબ આવ્યો 119 પુસ્તકો, બરાબર છે સ્ટુડન્ટ્સ? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણી સામે પ્રશ્ન છે, પહેલા દિવસે ગુજરાતી પુસ્તકો કરતા અંગ્રેજી પુસ્તકો કેટલા ઓછા વેચાયા? પહેલા દિવસમાં જોવાનું, ગુજરાતી પુસ્તકો છે 326, અંગ્રેજી પુસ્તકો છે 189. તો પૂછ્યું છે કે ગુજરાતી પુસ્તકો કરતા અંગ્રેજી પુસ્તકો કેટલા ઓછા વેચાયા, શું કરીશું આપણે? બાદબાકી. ચાલો બાદબાકી કરી લઈએ. 326 ઓછા 189. 6 માંથી 9 બાદ કરવાના, 6 માંથી 9 બાદ થઈ શકે? ન થઈ શકે. તો શું કરીશું? દશકો લેશું. કોની પાસેથી લેશું? બે પાસેથી. 6 ની આગળ અંક છે 2, એટલે 2 પાસેથી દશકો લેવાનો. 2 ઉપર ચેકો માર્યો, 2 માંથી 1 જાય તો 1, 1 ઉપર લખ્યા, દશકાનો એકડો અહીં છગડે છ ની બાજુમાં લખ્યો. 16 માંથી 9 બાદ કરવાના, 16 માંથી 9 જાય તો કેટલા વધે? 7. હવે દશકના અંકો, દશકના અંકો છે 1 અને 8. 1 માંથી 8 બાદ થઈ શકે સ્ટુડન્ટ્સ? ન થઈ શકે. તો શું કરીશું? દશકો લેશું. કોની પાસેથી લેશું દશકો? 3 પાસેથી. વેરી ગુડ.
ત્રણ પર ચેકો માર્યો, ત્રણ માંથી એક જાય તો બે, બે ઉપર લખ્યા, દશકાનો એકડો અહીં ઉપર લખ્યો એકડાની બાજુમાં, અહીં બની ગયા બે એકડા અગિયાર, અગિયાર માંથી આઠ બાદ કરીશું, અગિયાર માંથી આઠ જાય તો ત્રણ. હવે સોના અંકો બે માંથી એક બાદ કરવાના, બે માંથી એક બાદ કરીએ તો એક, જવાબ આવ્યો 137. આપણો પ્રશ્ન હતો, પહેલા દિવસે ગુજરાતી પુસ્તકો કરતા અંગ્રેજી પુસ્તકો કેટલા ઓછા વેચાયા? આપણો જવાબ આવ્યો 137 પુસ્તકો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણી સામે પ્રશ્ન છે, બીજા દિવસે અંગ્રેજી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા? હવે બીજા દિવસમાં જોવાનું, અંગ્રેજી પુસ્તકો છે 97 અને ગુજરાતી પુસ્તકો છે 258. તો ચાલો શું કરીશું આપણે, સરવાળો કે બાદબાકી? હા, આપણે બાદબાકી કરીશું. ચાલો, મોટી રકમ છે 258 એટલે ઉપર લખી, બાદબાકી કરીશું આપણે. આઠમાંથી સાત જાય તો એક, લખી નાખ્યા આપણે એક. હવે દશકના અંકો, પાંચમાંથી નવ બાદ કરવાના, પાંચમાંથી નવ બાદ થઈ શકે, ન થઈ શકે એટલે આપણે દશકો લેશું. બે પાસેથી બે પર ચેકો માર્યો, બે માંથી એક જાય તો એક, એક ઉપર લખ્યા અને એકડો અહીં પાંચડાની બાજુમાં લખ્યો. એકડે પાંચડે પંદર, પંદરમાંથી નવ બાદ કરીએ, પંદરમાંથી નવ બાદ કરીએ તો કેટલા વધે? છ. વેરી ગુડ. અહીં દશકના, અહીં સોના અંકો જોઈએ એક, અને અહીં કાંઈ ન હોય તો ઝીરો, એકને ઝીરો એક. જવાબ આવ્યો 161. આપણો પ્રશ્ન હતો, બીજા દિવસે અંગ્રેજી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા? આપણો જવાબ આવ્યો 161 પુસ્તકો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું સ્ટુડન્ટ્સ. હવે આપણી સામે અહીં પ્રશ્ન આપેલો છે, બે દિવસમાં ગુજરાતી પુસ્તકો કરતા હિન્દી પુસ્તકોનું વેચાણ કેટલું ઓછું છે? બે દિવસ એટલે પહેલો દિવસ અને બીજો દિવસ બંને મળીને, એટલે આપણે અહીં કુલવાળી લાઈન જોશું. ઓકે સ્ટુડન્ટ્સ, જુઓ, બે દિવસમાં ગુજરાતી પુસ્તકો, તો ગુજરાતી પુસ્તકો છે 584, હિન્દી પુસ્તકો છે 382. તો પૂછ્યું છે ગુજરાતી પુસ્તકો કરતા હિન્દી પુસ્તકોનું વેચાણ કેટલું ઓછું છે? શું કરીશું સ્ટુડન્ટ્સ આપણે, સરવાળો કે બાદબાકી? આપણે બાદબાકી કરીશું. ચાલો દાખલો ગણીએ, 584 ઓછા 382. ચાલો અહીં ધ્યાન, એકમના અંકો ચારમાંથી બે જાય તો બે, લખી નાખ્યા બે. દશકના અંકો છે આઠ અને આઠ, આઠમાંથી આઠ જાય તો ઝીરો. અહીં સોના અંકો છે પાંચ અને ત્રણ, પાંચમાંથી ત્રણ જાય તો બે. જવાબ આવ્યો 202. આપણો પ્રશ્ન હતો, બે દિવસમાં ગુજરાતી પુસ્તકો કરતા હિન્દી પુસ્તકોનું વેચાણ કેટલું ઓછું છે? આપણે બાદબાકી કરી તો જવાબ આવ્યો
બસો બે પુસ્તકો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોશું. હવે આપણી સામે પ્રશ્ન છે, બે દિવસમાં અંગ્રેજી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકોનું વેચાણ કેટલું વધારે છે? ચાલો, બે દિવસ એટલે અહીં કુલવાળી લાઈન જોવાની. અંગ્રેજી પુસ્તકોનું વેચાણ કેટલું? 286. અને ગુજરાતી પુસ્તકોનું વેચાણ 584. તો કેટલું વધારે છે કઈ રીતે ખબર પડે? આપણે ગુજરાતી પુસ્તકોમાંથી અંગ્રેજી પુસ્તકો બાદ કરી રહીએ તો આપણને જવાબ મળી જાય. ચાલો બાદબાકી કરીએ. 584 ઓછા 286. ચાલો, અહીં એકમના અંકો છે 4 અને 6. 4 માંથી 6 બાદ કરવાના. 4 માંથી 6 બાદ થઈ શકે? ન થઈ શકે. શું કરીશું? દશકો લેશું. કોની પાસેથી? 8 પાસેથી. ચાલો, 8 પાસેથી દશકો લઈએ. ચેકો માર્યો, 8 માંથી 1 જાય તો 7 ઉપર લખ્યા અને એકડો અહીં ચોગડે 4 ની આગળ લખ્યો. અહીં એકમમાં સંખ્યા કઈ બની ગઈ? 1 ચોગડે 14. 14 માંથી 6 બાદ કરવાના. 14 માંથી 6 જાય તો કેટલા વધે? 8. લખી નાખ્યા 8. હવે દશકના અંકો 7 અને 8. 7 માંથી 8 બાદ કરવાના. તો 7 માંથી 8 બાદ થઈ શકે સ્ટુડન્ટ્સ? ન થઈ શકે. વેરી ગુડ. શું કરીશું આપણે? દશકો લેશું. 5 ઉપર ચેકો માર્યો, 5 માંથી 1 જાય તો 4 ઉપર લખ્યા, એકડો અહીં 7 ની આગળ લખી નાખ્યો. હવે અહીંયા સંખ્યા બની ગઈ 17. 17 માંથી 8 બાદ કરીશું. 17 માંથી 8 જાય તો કેટલા વધે? 9. હવે અહીં 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2. જવાબ આવ્યો 298. આપણો પ્રશ્ન હતો, બે દિવસમાં અંગ્રેજી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકોનું વેચાણ કેટલું વધારે છે? આપણો જવાબ આવ્યો 298 પુસ્તકો. ચાલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોશું આપણે. હવે આપણી સામે અહીં પ્રશ્ન છે, બે દિવસમાં હિન્દી પુસ્તકોનું કુલ વેચાણ 350 કરતા વધારે છે કે ઓછું? શું પૂછ્યું છે? બે દિવસમાં એટલે પહેલો દિવસ બીજો દિવસ મળીને એટલે કે કુલ હિન્દી પુસ્તકોનું વેચાણ. અહીં કેટલું છે હિન્દી પુસ્તકોનું કુલ વેચાણ? 382. તો તે 350 કરતા વધારે છે કે ઓછું? સ્ટુડન્ટ્સ, 382 એ 350 કરતા વધારે છે કે ઓછા છે ભાઈ? હા, વધારે છે. તો આપણે અહીં લખી નાખીશું ભાઈ વધારે. હવે આપણને પૂછ્યું કેટલું? વધારે છે તો ખબર પડી ગઈ, પણ કેટલું વધારે છે એ કઈ રીતે ખબર પડશે? તો કે અહીં 382 માંથી 350 બાદ કરીએ તો આપણને ખબર પડી જશે કે કેટલું વધારે છે. ચાલો, 382 ઓછા 350, 2 માંથી 0 જાય તો 2, 8 માંથી
पांच जाए तो त्रण, त्रण माथी त्रण जाए तो जीरो, जवाब आव्यो 32। तो आपणे अहीं लखी नाखीशुं 32। ओके स्टूडेंट्स, चलो नेक्स्ट क्वेश्चन जोशुं। हवे आपणी सामे कयो प्रश्न छे? पहला दिवसे गुजराती पुस्तको अने अंग्रेजी पुस्तकोनुं कुल वेचाण 500 करता वधारे छे के ओछू? तो कई रीते खबर पड़े? चलो जोईए। पहला दिवसे अहीं जोशुं गुजराती पुस्तकों केटला? 326। अने अंग्रेजी पुस्तकों 189। तो ए बन्नेनुं कुल वेचाण एटले सरवाळो, गुजराती पुस्तकों अने अंग्रेजी पुस्तकोनो सरवाळो 500 करता वधारे छे के ओछा? चालो चेक करिए, 500 करता वधारे छे के ओछा? 326 वत्ता 189 करीशुं, कुल वेचाण मेळवीशुं। 6 ने 9 15, એકડો ઉપર પાંચડો નીચે, દશકના અંકો 1 ને 2 3 3 ને 8 11, લખી નાખીશું 11, એકડો ઉપર એકડો નીચે, 2 એકડા 11। હવે 100ના અંકો જોઈએ, 1 ને 3 4 4 ને 1 5 લખી નાખ્યા 5, જવાબ મળ્યો આપણને 515। તો ભાઈ આજે 515 જવાબ આવ્યો, એ 500 કરતા વધારે છે કે ઓછા? 500 કરતા વધારે છે, તો લખી નાખીએ આપણે વધારે। તો ભાઈ એ 515 500 કરતા કેટલા વધારે છે? 15 વધારે છે, તો લખી નાખીશું 15। ઓકે, ચાલો લાસ્ટ ક્વેશ્ચન જોઈશું। હવે આપણી સામે અહીં પ્રશ્ન છે, બીજા દિવસે હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકોનું કુલ વેચાણ 300 કરતા વધારે છે કે ઓછું? બીજા દિવસમાં જોશું હિન્દી પુસ્તકો છે 175 અને અંગ્રેજી પુસ્તકો છે 97, એ બંનેનું કુલ વેચાણ જોશું કે 300 કરતા વધુ છે કે ઓછું? ચાલો એ બંનેનો સરવાળો કરીશું, કુલ વેચાણ મેળવીશું। 175 વત્તા 97, 5 ને 7 12, એકડો ઉપર બગડો નીચે। હવે દશકના અંકો 1 ને 7 8, હવે આ 8 માં 9 ઉમેરવાના, 8 ને 9 કેટલા થાય? 8 માં 9 ઉમેરો તો 8 માં 9 ઉમેરીએ તો થઈ જાય 17। લખી નાખીશું આપણે, એકડો ઉપર સાતડો નીચે, 1 એ 7 એ 17। હવે 100ના અંકો જોઈશું, 1 ને 1 2, અહીં કાંઈ નથી તો શું લખીશું આપણે? કાંઈ ન હોય તો 0। 1 ને 1 2 2 ને 0 2 ના 2, લખી નાખીશું 2। આપણો જવાબ શું આવ્યો? 272। અહીં આપણો પ્રશ્ન હતો કે ભાઈ હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકો બીજા દિવસે તેનું કુલ વેચાણ 300 કરતા વધારે છે કે ઓછું? તો સ્ટુડન્ટ્સ આપણો જવાબ આવ્યો 272। તો તે 300 કરતા વધારે છે કે ઓછા છે?
તે 300 કરતા ઓછા છે તો આપણે અહી લખી નાખીશું ઓછું ઓકે સ્ટુડન્ટ્સ વેલ ડન અહી આપણે આ બધા જ પ્રશ્નો આજે પૂર્ણ કર્યા તમારે આ બધા જ પ્રશ્નો રફ બુક માં એકવાર લખવાના છે ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ એવરીવન That's all for the day. Goodbye. Have a nice day.